નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોવન સાયન્સ એકેડમીમાં હું શિલ્પા મેમ આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. જેડબલી નીટ કેમિસ્ટ્રી ઇલેવન્થ સાયન્સ ચેપ્ટર ટુ પરમાણીય બંધારણ ઇંગ્લિશમાં એટમિક સ્ટ્રક્ચર લેક્ચર 9. ચાલો હું વર્ણપટની વાત કરીશું. જો ભાઈ પહેલાં કહી દઉં કે થોડુંક વધારે માઇન્ડ ચલાવો, ગુજરાત બોર્ડમાં જે ચાલી ગયું છે, ચોપડીમાં જે છે એને રિવાઇઝ કરો, પછી મારો લેક્ચર જોવો, બરાબર છે? કારણ કે મેં અગાઉ પણ એક્સપ્લેઇન કરેલું છે કે આપણે જે લેવલ જોવાનું છે ને, બરાબર, ગુજરાત બોર્ડમાં એ વસ્તુ ના પણ હોય તો એ પ્રમાણે તમારે પાછું માઇન્ડ જે છે એને માઇન્ડ સ્ટોમિંગ કરવું પડશે, બરાબર છે? માઇન્ડને એબલ બનાવવું પડશે કે તમે એ પ્રમાણે વર્ક કરી શકો. નોર્મલી આપણે અત્યારે વર્ણપટ જોવાનું છે, બરાબર, ખાસ કરીને હાઇડ્રોજન ઉત્સર્જન વર્ણપટ ઉપર આપણું ફોકસ વધારે રહેશે. પણ એ પહેલાં વર્ણપટ જે છે એના ખાલી ટાઈપ કહી દો, રાઈટ? વર્ણપટ જે છે ને એના નોર્મલી તો બે ટાઈપ હોય છે, એટલું કોઈ ઇમ્પોર્ટન્ટ નથી, પણ આપણે જોઈએ છે, બરાબર. એક જે છે એને કહેવાય ઉત્સર્જન વર્ણપટ, ઉત્સર્જન વર્ણપટ. સેકન્ડ જે છે એને કહેવામાં આવશે અવશોષણ વર્ણપટ, બરાબર. શું કહેવાય એને? અવશોષણ વર્ણપટ. તો એક છે ઉત્સર્જન વર્ણપટ અને સેકન્ડ નંબરનું જે છે એને અવશોષણ વર્ણપટ કહી શકાય. ચાલો હવે મારી વાત સાંભળજો. ઉત્સર્જન વર્ણપટ જે છે ને, બરાબર છે, એમાં શું હોય એના પાછા ટાઈપ પડશે, એના પાછા ત્રણ ટાઈપ છે, બરાબર. ઉત્સર્જન વર્ણપટમાં પહેલો છે સતત વર્ણપટ, બરાબર. બીજો છે એ છે રેખીય વર્ણપટ અને ત્રીજા નંબરનો છે એ છે પટ્ટીય વર્ણપટ, બરાબર. જો આ એટલું કાંઈ ઇમ્પોર્ટન્ટ નથી, હું પહેલાં તમને એક્સપ્લેઇન કરું છું. આપણે જે જોવાનું છે ને, બરાબર છે, એ મહત્ત્વનું છે. આ તો ટાઈપ હું કહી દઉં છું, ઇનકેસ કંઈક કામમાં આવશે, રેડી. આ જે છે ને એના પાછા બે ટાઈપ પડશે. એક જે છે આવશે રેખીય અને બીજો આવશે પટ્ટીય. તો આમાં આવશે રેખીય વર્ણપટ અને બીજું છે પટ્ટીય વર્ણપટ. બસ, તો વર્ણપટ જે છે એના આ ટાઈપ છે, રેડી. હવે એક બીજી બાબત અગત્યની કહેવાની હતી કે વર્ણપટને શું કહેવાય. વર્ણપટને પર્ટિક્યુલર કહેવાય સ્પેક્ટ્રોગ્રામ. શું કહેવાય? સ્પેક્ટ્રોગ્રામ, ગ્રાફ નહીં, સ્પેક્ટ્રોગ્રામ. અને જે સાધન છે ને સ્પેક્ટ્રમ મેળવવા માટેનું, વર્ણપટ મેળવવા માટેનું, એને કહેવાય સ્પેક્ટ્રોસ્કોપ, સ્પેક્ટ્રોગ્રાફ ઓર સ્પેક્ટ્રોસ્કોપ, બરાબર. બસ આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે, કારણ કે ક્યારેક સ્ટુડન્ટને આને લઈને પ્રોબ્લેમ થાય છે, મીન્સ કન્ફ્યુઝન થાય છે, બરાબર. ચાલો હવે વર્ણપટમાં શું હોય નોર્મલી, બરાબર, તો એ તમને સમજાવી દો કે તમે જોઈ ગયા હશો કે પ્રિઝમ હોય, પ્રિઝમ, એના પર જ્યારે આપણે સફેદ પ્રકાશ આપાત કરીએ તો બીજી સાઈડ પડદો રાખીએ તો પડદા ઉપર આપણને સાત કલર જોવા મળે, જાની વાલી પિનારા, બરાબર છે. તો સીધી વાત છે કે અહીંયા મારી પાસે આ પ્રિઝમ છે, બરાબર, આ રીતે આ આપણી પાસે શું છે? પ્રિઝમ છે. પ્રિઝમ ઉપર હું એક સાઈડથી લાઇટ આપાત કરું છું, એન્ડ ધેટ લાઇટ ઇઝ વ્હાઇટ લાઇટ, બરાબર. તો અહીંયા પહેલાં એનું શું થશે? કોણાવર્તન. અને ફરી પાછું એમાંથી પાછું એનું શું થશે? આ રીતે અલગ અલગ કલરમાં વિભાજન. અહીંયા હું પડદો રાખીશ, પડદો, તો મને પડદા ઉપર સાત રંગ મળે, લાઇટ જાની વાલી પિનારા. તો અહીંયા જે સાત રંગ મળે છે ને એને શું કહેવાય? વર્ણપટ કહેવાય. શું કહેવામાં આવશે? વર્ણપટ. અહીંયા શું છે? સફેદ પ્રકાશ. તો મેં સફેદ લાઇટ છે પ્રિઝમ પર આ વાત કરી છે. બીજી સાઈડ જ્યારે હું પડદો રાખું છું તો પડદા પર મને સફેદ લાઇટ નહીં, બટ સાત અલગ અલગ કલર જોવા મળશે, બરાબર, જેને વર્ણપટ કહેવાય, બરાબર. તો નોર્મલી શું કરી શકાય? હું ખાલી એક્સપ્લેઇન કરું છું કે જ્યારે આપણે કોઈ પદાર્થ કે જેમાંથી લાઇટ નીકળતી હોય, લાઇક મીણબત્તી છે, સૂર્ય છે, ટ્યુબલાઇટ છે, બર્નર, બરાબર, કે બલ્બ, અથવા નીચા દબાણે વિદ્યુત વીજભારને વાયુમાંથી પસાર કરવામાં આવે, બરાબર છે, અથવા કેટલાક પદાર્થોને ઊંચા તાપમાને ગરમ કરતાં તેમાંથી ઉત્સર્જાતા જે વિકિરણો છે એને પ્રિઝમની સપાટી પર આપાત કરવામાં આવે ત્યારે સ્ક્રીન ઉપર રચાતી ભાતને, એટલે આ સાઈડ જે પડદો રાખવામાં આવે, બરાબર, પડદાને સ્ક્રીન કહેવાય. એ સ્ક્રીન ઉપર જે ભાત રચાય એને શું કહેવાય? વર્ણપટ કહેવાય, ઉત્સર્જન વર્ણપટ. કારણ કે અહીંયા કલર અલગ અલગ થાય છે અને ઉત્સર્જન થયું કહેવાય, રંગો અહીંયા મળે છે, એટલે કયો વર્ણપટ કહેવાય?
ઉત્સર્જન વર્ણપટ કલર મળે છે આપણને. હવે ઉત્સર્જન વર્ણપટ જે છે એમાં મેં તમને યાદ હોય તો કીધું સતત, રેખીય અને પટ્ટીય, બરાબર. એમાં આપણે ખાસ કરીને જોવાનું છે એ જે છે એ આવશે કયું, તો રેખીય ઉત્સર્જન વર્ણપટ. કેવું આવશે? રેખીય ઉત્સર્જન વર્ણપટ, મતલબમાં કે સ્ક્રીન ઉપર તમને અલગ અલગ રેખાઓ મળશે, બરાબર. શું મળશે? સ્ક્રીન પર અલગ અલગ રેખાઓ. આપણે જે જોશું એને શું કહેવાય? રેખીય ઉત્સર્જન વર્ણપટ, બરાબર. તો રેખીય ઉત્સર્જન વર્ણપટ જે છે આપણે એની વાત અત્યારે કરવાની છે. ઓકે, તો શું કરી શકાય કે જે પણ માનો કે હાઇડ્રોજનનો રેખીય ઉત્સર્જન વર્ણપટ જોઈએ છે. કોનો? હાઇડ્રોજનનો. આપણે હાઇડ્રોજનની જ વાત કરવાની છે આ લેશનમાં, હાઇડ્રોજનનો રેખીય ઉત્સર્જન વર્ણપટ. તો શું કરવાનું એ સાંભળજો. અહીંયા પ્રકાશ રાખવાનો, પ્રકાશ ઉદ્ગમ રાખવાનો કે જેમાંથી શું ઉત્પન્ન થતું હોય, લાઇટ. એને શું કરવાનું? તો અહીંયા આ જે પાત્ર રાખેલું છે કાચનું, એમાં એચ ટુ વાયુ ભરેલો હોય. શું ભરેલું હોય? એચ ટુ વાયુ. તો એ લાઇટના કિરણોને એમાંથી પસાર થવા દેવાના. આ લાઇટના કિરણો જે છે એને એચ ટુ વાયુમાંથી શું કરવાનું? પસાર થવા દેવાના. હવે અહીંયા બે સ્લીટ રાખેલી હશે. સ્લીટ એટલે અવરોધ રાખેલા હોય. અહીંયા કિરણ આવશે તો એ પસાર નહીં થઈ શકે, અહીંયા કિરણ આવશે તો એ પસાર નહીં થઈ શકે, પણ ખાલી આ કિરણ પસાર થઈ શકશે. કેટલું? એક. ફરી પાછું અહીંયા તો ઘણા બધા કિરણો આપાત થતા હશે, મેં તો ત્રણ જ બતાવ્યા છે, પણ બહુ બધી લાઇટ આપાત થશે જે કે એમાં કયા વાયુમાંથી પસાર થશે? એચ ટુ વાયુમાંથી. સાંભળજો, એચ ટુ વાયુમાંથી પસાર થઈને આ સાઈડ જતા જે કિરણો છે એમાંથી ખાલી કેટલા કિરણો પાસ થઈ શકશે? એક. કારણ કે આ જે સ્લીટ હશે ને એમાંથી એક જ કિરણ જઈ શકે, બાકીના બધા સ્લીટ હું કરશે રોકી લેશે, બરાબર છે. હવે એને પ્રિઝમ ઉપર આપાત કરવાનો, લાઈક આ આપણું શું છે? પ્રિઝમ છે, બરાબર. આ પ્રિઝમની સપાટી ઉપર શું કરવાનું? એને આપાત કરવાનું. જેવું એ પ્રિઝમની સપાટી ઉપર આપાત થશે, બરાબર, એટલે તરત જ પાછળ રાખેલો જે પડદો છે ને અહીંયા શું રાખેલું હશે? સ્ક્રીન રાખેલી હશે, બરાબર છે. આપણે મોટી સ્ક્રીન બનાવીએ, અહીંયા સ્ક્રીન રાખેલી હોય આ રીતે, બરાબર. એ જે સ્ક્રીન છે એના ઉપર આપણને અલગ અલગ રેખાઓ મળશે. શું મળી જશે? અલગ અલગ રેખાઓ, પડદો. પડદાને સ્ક્રીન કહેવાય. એના ઉપર તમે જોઈ શકો કે આપણને શું મળશે? અલગ અલગ રેખાઓ મળી જશે, બરાબર. એટલે જરૂરી નથી કે ત્યાં બે બતાવ્યું છે તો એટલી જ રેખા તમે બનાવી શકો, ઘણી બધી અલગ અલગ શું મળી જાય આપણને? રેખાઓ મળી જશે, બરાબર. આવી રેખાઓ મળે તો આને શું કહેવાય? રેખીય ઉત્સર્જન વર્ણપટ, બરાબર. નોર્મલી જ્યારે પ્રકાશનું ઉદ્ગમ છે અને એચ ટુ વાયુમાંથી પસાર કરશો તો આ સાઈડ જાંબલી કલર મળશે. એ જાંબલી કલરને પ્રિઝમ પર આપાત કરશું અને બીજી સાઈડ પડદા ઉપર જોશું તો આપણને અલગ અલગ રંગ જે છે, બરાબર છે, એ અલગ અલગ રંગની પટ્ટીઓ જે છે, રેખાઓ, એ ત્યાં જોવા મળશે, બરાબર. ચાલો, તો એને રેખીય, આ અહીંયા આપણે શું પરમાણ્વીય વાયુ રાખેલો હોય. શું રાખ્યો હોય? પરમાણ્વીય વાયુ. પરમાણ્વીય વાયુ એટલે એચ 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 એમ હશે, એચ ટુ નહીં હોય, રેડી. ચાલો, પણ જો હું ત્યાં એચ ટુના સ્વરૂપમાં વાયુ રાખું ને તો મારે પટ્ટીય વર્ણપટ મળે, મતલબ પટ્ટીઓ મળે અલગ અલગ. શું મળે? પટ્ટી મળે. લાઈક ચાલો અહીંયા દેખાડું કે પ્રકાશનું ઉદ્ગમ છે, બરાબર. તો બહુ બધા કિરણો જે છે એને હું આપાત કરું છું, પણ અત્યારે જે વાયુ રાખેલો છે એચ ટુ છે, એચ ટુ છે, એચ ટુ છે, એચ એચ નથી, બરાબર. એ આમાંથી પસાર થશે એટલે અહીંયા સ્લીટ રાખેલી હોય, બરાબર. આ સ્લીટ છે એટલે સ્લીટ ઉપર જેટલા પણ પડશે એ પસાર થઈ શકશે નહીં, ફક્ત કેટલા પાસ થશે? એક. એ પ્રિઝમ ઉપર શું થશે? આપાત થાય, બરાબર. પ્રિઝમ ઉપર શું થશે? આપાત થશે. ચાલો, આપાત થયું, એ આપણને અહીંયા પટ્ટી આપશે, પટ્ટી કલરની. આમાં ઉપરની પેલી રેખાઓ મળે એમાં પટ્ટી મળશે, લાઈક અહીંયા કોઈ કલર મળશે,
બરાબર, પછી આટલો ભાગ બ્લેક હશે, બ્લેક હોય હો ભાઈ, બ્લુ નહીં, પછી પાછો કલર મળશે, પાછો બ્લેક હશે, સેમ કલર નહીં, અલગ અલગ કલર મળશે, પાછો અહીંયા કલર બ્લેક હશે, ડાર્ક હશે, કોઈ રંગ નહીં હોય, પાછો રંગ હશે, પાછું ડાર્ક હશે, રંગ હશે, એવું. ઓકે, તો નોર્મલી આ ટાઈપનું આપણને પટ્ટીઓ વર્ણપટ મળે, કલર મળે, બરાબર. ચાલ, એટલે અહીંયા શું મળશે, કલર બધા એવા જે ખાલી ખાના દેખાય એ કલરવાળા છે, અને બ્લેક જે છે એને ડાર્ક છે, કોઈ કલર નથી, આવું હોય છે, બરાબર. હવે અવશોષણ વર્ણપટ કેવો હોય, આનાથી ઉલટો હોય. અવશોષણ વર્ણપટ આનાથી ઉલટો છે, કઈ રીતે, તો સાંભળજો. પ્રકાશ ઉદ્ગમ, બરાબર, પ્રકાશ ઉદ્ગમ જે છે એમાંથી બહુ બધા કિરણો પસાર થાય છે, અહીંયા કોઈ વાયુ રાખેલો છે. હવે એ વાયુનું શું થશે, એ વાયુ ચોક્કસ તરંગ લંબાઈ જે લેમડા છે એનું શું કરી નાખશે, શોષણ કરી દેશે. મતલબ અહીંયા જેટલા કલર મળ્યા હતા ને, સાંભળજો પ્રોપર, અહીંયા જેટલા કલર મળ્યા હતા એ બધા અહીંયા શું થઈ જાય, શોષાઈ જાય, આ બધા કલર અહીંયા શોષાઈ જાય. તો બહાર આવે એમાં કયા કલર હશે, આ જે ડાર્ક ડાર્કવાળા છે ને, બરાબર, એ કલર આપણને મળશે. એટલે પ્રિઝમ ઉપર આપાત થાય, અહીંયા સ્લીપ નહીં હોય, બરાબર. આ પ્રિઝમ ઉપર આપાત થાય અને ફરી પાછું અહીંયા જે પડદો રાખેલો હશે, બરાબર, એના ઉપર એ આવશે. પડદા ઉપર આપણને શું જોવા મળશે, સાંભળજો, જ્યાં ડાર્ક છે ને, બરાબર, ત્યાં કલર મળી જશે. ઓકે, ચાલો, ઊંધું થઈ જશે, બરાબર. અહીંયા હું આ રીતે કરી દઉં છું અને કલર અહીંયા રાખી, તો કન્ડિશન એવી થશે કે પહેલું એમનામ આવશે, બીજું ડાર્ક આવશે, પહેલામાં કલર, બીજું ડાર્ક, અહીંયા પહેલામાં ડાર્ક, બીજું કલર છે, ઊંધું જોવા મળશે. ત્યાં જેટલા કલર હતા ને બધા એબ્ઝોર્બ થઈ જશે, ત્યાંની કન્ડિશન કરતાં અહીંયા ઊંધી કન્ડિશન મળે. તો અવશોષણ વર્ણપટ અને, સાંભળજો, શોષણ વર્ણપટ જે છે ને, નોર્મલી, બરાબર છે, એકબીજાના ઓપોઝિટ હોય છે. અહીંયા જેટલા કલર મળે ને અહીંયા એબ્ઝોર્બ થઈ જાય, અહીંયા ઊંધું થઈ જાય, જ્યાં ડાર્ક હોય ત્યાં કલર, અને કલર હોય ત્યાં ડાર્ક, એવું મળશે. રેડી, તો આજે તમે જોવો છો એ રેખીય વર્ણપટ છે, બરાબર. હવે આપણે જે જોવાનું છે એ હાઇડ્રોજન રેખીય વર્ણપટ જોવાનો છે. ઓકે, હાઇડ્રોજન રેખીય વર્ણપટ છે, એમાં આપણને શું મળશે, વર્ણપટ રેખાઓ મળશે. તો એ તમને સર એક્સપ્લેન જ કર્યું હશે, બરાબર, તેમ છતાંય આપણે જોઈ લઈએ. ચાલો, ધ્યાન આપવું, ચાલો જોવો. ઓકે, હવે એ જે વર્ણપટ મળે છે ને, એના વિશે હું તમને વાત કરું, મારી રીતે ડ્રો કરીશ, કારણ કે બુકમાં તમને થોડુંક અલગ આપેલું હશે. લાઈક, સાંભળજો, એ જ્યારે હાઇડ્રોજનનો ઉત્સર્જન વર્ણપટ મેળવવામાં આવ્યો, બરાબર છે, ત્યારે વર્ણપટ રેખાઓ મળી, બરાબર, આ રીતે. હવે એમાં કઈ કઈ મળી એ, તો ફર્સ્ટ વન લાયમન શ્રેણી, યાદ હોય તો લાયમન શ્રેણી, લાયમન શ્રેણીની રેખાઓ મળી, બાલ્મર, પાસ્ચેન, બ્રેકેટ, ફુંડ અને હમફ્રી. હમફ્રી તમારે નહીં આવતું હોય, બરાબર, પણ આટલી બધી શ્રેણી મળી. તો હાઇડ્રોજનનું ઉત્સર્જન વર્ણપટ જે નોર્મલી છે, એની અંદર જે વર્ણપટ રેખાઓ મળે છે, સાંભળજો, એ વર્ણપટ રેખાઓમાં કેટલી શ્રેણી મળે છે, તો વી હેવ ટોટલ સિક્સ. ઓકે, સિક્સ શ્રેણી આપણી પાસે છે, લાયમન, બામર, પાસ્ચેન, બેકેટ, ફૂંડ અને હમફ્રી, બરાબર. હવે બધાની અંદર જે વર્ણપટ રેખાઓ મળે છે, એ વર્ણપટ રેખાઓ કયા વિભાગની છે, વિભાગ તમને ખબર હોવો જોઈએ. ચોપડીમાં યાદ હોય તો આડો પટ્ટો આપેલો છે વિભાગ માટેનો, કે દ્રશ્ય પ્રકાશ, પાર રક્ત, બરાબર, પાર જાંબલી એન્ડ ઓલ. ચાલો, યાદ રાખજો, લાયમન શ્રેણી છે ને એ યુવી લાઇટ છે, યુવી એટલે અલ્ટ્રાવાયોલેટ છે, અને પાર જાંબલી કહેવાય. બામર શ્રેણી છે એ દ્રશ્ય પ્રકાશ છે. શું છે? દ્રશ્ય પ્રકાશ. મતલબ આપણા જે જાનીવાળી પિનારા છે ને, એ બામર શ્રેણીમાં મળે, જાંબલી, બરાબર, જાની, નીલો, પીળો. ઓકે, ચાલો,
પછીના જેટલા છે એ બધા કયા કલરના આવશે, પાર રક્ત વિભાગમાં પડશે. સેમ, ઓકે. તો ફરી પાછું કહી દઉં, હાઇડ્રોજન ઉત્સર્જન વર્ણપટ જે છે એ રેખીય હાઇડ્રોજન ઉત્સર્જન વર્ણપટ, એમાં ટોટલ આપણને 6 સિરીઝ મળશે. ફર્સ્ટ વન છે લાઇમન શ્રેણી, બીજી છે બામણ શ્રેણી, ત્રીજી છે પાષણ શ્રેણી, ત્યાર પછી છે બેકેટ, એના પછી ફૂન અને લાસ્ટ વન છે હમફ્રી. લાઇમન શ્રેણીની અંદર જેટલી પણ રેખાઓ મળે છે અલગ અલગ કલરની, એ બધી યુવી લાઇટ હોય છે. બામણ શ્રેણીમાં દ્રશ્ય પ્રકાશ જાણીવાળી કિનારા હોય છે. બાકીની જેટલી સિરીઝ છે બધી પાર રક્ત વિભાગની જે કલર્સ છે એ કલરની હોય છે. ઓકે, ચાલો હવે બીજી એક બહુ ઇમ્પોર્ટન્ટ બાબત આપણે જોવાની છે કે સરે તમને એક ઇક્વેશન શીખવાડેલું હશે, રેડી? એ ઇક્વેશન જે છે એ હું પહેલાં તમને કહી દઉં, એટલે તમને ખ્યાલ આવે કે કયા વે જવાનું છે. ઓકે, ચાલો. તો એ છે તરંગ આવૃત્તિનું ઇક્વેશન, બરાબર? ઇક્વેશન કંઈક આવું છે કે 1/λ, આને તો તરંગ સંખ્યા કહેવાય. 1/λને શું કહેવાય? તરંગ સંખ્યા. એને ન્યૂ બાર કહેવાય, બરાબર? ઇઝ ઇક્વલ ટુ શું આવે? RH રીડબર્ગ અચળાંક ઇન્ટુ ઝેડ સ્ક્વેર. હાઇડ્રોજન માટે તો ઝેડ ઇઝ ઇક્વલ ટુ કેટલા હોય? 1. એટલે તમે ચોપડીમાં જોશો તો ઝેડ લખેલું નહીં જોવા મળે. બ્રેકેટમાં 1/ni² માઇનસ 1/ શું આવશે? nf² આ ઇક્વેશન તમે બહુ સારી રીતે જોઈ ગયા હશો, બરાબર છે? બસ એ જ ઇક્વેશન જે છે, ઓકે, એ ઇક્વેશન વાઇઝ આપણે અહીંયા મીન્સ કે તમારે જોવાનું છે કે લાઇમન માટે કેટલાથી કેટલા સુધી લઈ શકાય, બામર માટે કેટલું આવે, પાષણ બ્રેકેટ ફૂંડ અને હમફ્રી માટે કેટલું આવશે. આ જે છે 1/λ, એને શું કહેવાય? તરંગ સંખ્યા. શું કહેવાય એને? તરંગ સંખ્યા કહેવાય. તરંગ સંખ્યા એટલે 1/λ. ન્યૂ બાર ઇઝ ઇક્વલ ટુ રીડબર્ગ અચળાંક. આ શું છે ભાઈ? રીડબર્ગ અચળાંક. રીડબર્ગ અચળાંકની પ્રાઇસ 2.18 × 10⁻¹⁸, બરાબર? એટલી આવશે. પણ નોર્મલી અમુક જગ્યાએ હું તમને કહીશ કે તમારે એ ચેન્જ કરવી પડશે તો તમારે એ કરવી પડશે, બરાબર? પણ એ ફિક્સ હશે, એટલી જગ્યાએ જ ખાલી ચેન્જ કરવાની. ફરી પાછું ઇક્વેશન મોસ્ટ IMP છે. 1/λ ઇઝ ઇક્વલ ટુ ન્યૂ બાર ઇઝ ઇક્વલ ટુ RH ઇન્ટુ ઝેડ સ્ક્વેર. વોટ ઇઝ ઝેડ? ઝેડ છે એ પરમાણુ ક્રમાંક છે. શું છે? પરમાણુ ક્રમાંક. અત્યારે તો હાઇડ્રોજન વર્ણપટની વાત કરી છે, એટલે હાઇડ્રોજન માટે ઝેડ ઇઝ ઇક્વલ ટુ કેટલા હોય? 1. તો તમારી ઇક્વેશન હાઇડ્રોજનને ધ્યાનમાં લઈ લો તો અહીં એકડો આવી જાય, તો ઝેડ સ્ક્વેર કરવાની કોઈ જરૂર નથી, મતલબ કાંઈ નહીં આવે. RH ઇન્ટુ 1/ni² માઇનસ 1/nf² ni એટલે શું? તો ઇનિશિયલ ઇલેક્ટ્રોન છે. આવી વર્ણપટ રેખાઓ નોર્મલી ક્યારે મળે એ સાંભળજો. તો એક વાત તમને સમજાવું, કદાચ કોઈ સમજાવી હોય કે નહીં. તો આ ઉર્જાના સ્તર છે, બરાબર? ઉર્જાના લેવલ છે. આ ઉર્જા લેવલ છે. ચાલો, ઉર્જાના લેવલ્સ છે. હવે ઉર્જાના લેવલમાં આ n બરાબર 1 છે, આ n બરાબર 2 છે, આ n બરાબર 3 છે. આ ઉર્જાના લેવલ છે. માનો કે ઇલેક્ટ્રોન અહીંયા છે, તમે આ ઇલેક્ટ્રોનને ઉર્જા આપો છો, મતલબ λ1 જેટલી તરંગ લંબાઈનું વિકિરણ ઇલેક્ટ્રોનને આપો છો, તે ઉર્જા લેશે અને જેવી ઉર્જા વધી જાય ને એટલે એ ઉપરના બીજા શક્તિ સ્તરમાં એન્ટ્રી મારી દેશે, કૂદકો લગાવશે. ઇલેક્ટ્રોન ક્યાં જશે? ઊંચા શક્તિસ્તરમાં જશે. આ બધા ઉર્જાના લેવલ છે, શક્તિસ્તર છે. ઇલેક્ટ્રોન માનો કે n બરાબર પહેલાં શક્તિસ્તરમાં હતો, તમે λ1 જેટલી તરંગ લંબાઈ ધરાવતું વિકિરણ એના પર આપાત કર્યું, એને એનર્જી મળી ગઈ. કેટલી એનર્જી મળે? λ = h/mv જેટલી ઉર્જા મળી જશે, બરાબર? ઓર તમે એમ કહી શકો E = hc/λ1 જેટલી ઉર્જા મળશે આને, બરાબર? ચાલો, તો આટલી એનર્જી ઇલેક્ટ્રોનને મળી એટલે એ ઉપર જશે. હવે ઇલેક્ટ્રોન અહીંયા આવી ગયો છે. હવે કોઈ દિવસ કોઈ પોતાનું ઘર બદલી શકે નહીં, હંમેશા માટે ના બદલી શકે, બરાબર છે? ઇન ધ સેન્સ કે કહેવાનું એમ છે કે માનો કે તમે કોઈના ઘરે રોકાવા જાઓ છો, તો તમે વિચારો કે તમે લોંગ ટાઈમ સુધી ત્યાં સ્ટે નહીં કરી શકો, બરાબર છે? તમને ગમે ત્યારે તમને ઘર યાદ આવશે. એમ ઇલેક્ટ્રોન જ્યારે પોતાના ઘરેથી હાયર એનર્જી લેવલમાં કૂદકો લગાવે ત્યારે એને ચોક્કસથી બેક આવવું પડે છે.
સાંભળજો, એ જ્યારે પાછો ફરે ને ત્યારે એ એટલી જ ઊર્જા સાથે નીચે ના આવી શકે, કારણ કે નીચેના શક્તિસ્તરમાં ઇલેક્ટ્રોનની ઊર્જા કેવી હોય ઓછી, ઊંચા શક્તિસ્તરમાં કેવી હોય વધારે. તો ભાઈ એક્સ્ટ્રા એનર્જી છે એ રિલીઝ કરવી પડશે ને, ઉત્સર્જન કરે. શું કરે? ઉત્સર્જન, ઊર્જાનું ઉત્સર્જન કરે. અને ચોક્કસ એનર્જી જેટલી પહેલાં હતી એટલી એનર્જી યારે પાછો નીચે આવે. તો આજે ઉત્સર્જાય ને ઊર્જા, એ તમને કોઈ ચોક્કસ રંગ સ્વરૂપે જોવા મળે, અને એટલે તો તમને શું મળે? વર્ણપટ મળે. તો અહીંયા ઇલેક્ટ્રોન પહેલાં જે શક્તિસ્તરમાં હોય ત્યાંથી જે શક્તિસ્તરમાં જઈને એના આંકડા અહીંયા બતાવવાના. એન બરાબર પહેલા નંબરના શક્તિસ્તરમાંથી ક્યાં ગયો? એન બરાબર ત્રીજા નંબરમાં. તો આ જે છે ને એને એનઆઈ કહેવાય, શરૂઆતનો એટલે ઇનિશિયલનો આઈ. અને આ જે ત્રીજા શક્તિસ્તરમાં ગયો ને એને એનએફ કહેવાય. તો હવે મારા ખ્યાલથી તમને ખબર પડતી હશે બરાબર કે ઇલેક્ટ્રોન છે એ જે શક્તિસ્તરમાં હોય એને એનઆઈ કહેવાય, અને ત્યાંથી જ્યાં કૂદકો લગાવે ને એને શું કહેવાય? એનએફ. આઈ એટલે ઇનિશિયલ, ઇનિશિયલ ઇનિશિયલ એટલે શરૂઆતનું, અને આનો મતલબ થાય ફાઇનલ, ફાઇનલ એટલે અંતિમ, બરાબર. એના ઉપરથી એનઆઈ અને એનએફ લખેલું છે. ચાલો તો હવે તમને ખબર પડી ગઈ હશે કે માનો કે સાંભળજો, ઇલેક્ટ્રોન છે એ પહેલા શક્તિસ્તરમાંથી ક્યાં ગયો? ત્રીજા શક્તિસ્તરમાં. તો મારે એનઆઈની જગ્યાએ શું મૂકવું પડે? એક. અને એનએફની જગ્યાએ શું મૂકવું પડે? ત્રણ. રેડી? ઝેડ બરાબર તો એક જ આવશે. આરએચ ઇઝ ગણું 2.18 × 10⁻¹⁸. પણ નોર્મલી જ્યારે લેમડા ગણવું હોય ત્યારે એ નહીં મૂકવાનું, ત્યારે બીજો આંકડો હું આપીશ, તમારે એ એડ કરવાનું છે, ચોપડીમાં નહીં હોય. રેડી? તો તમને ચોક્કસથી લેમડા પ્રોપર મળી જશે. ચાલો, હા, તો પહેલાં તો તમને આટલામાં ખબર પડેલી હોવી જોઈએ. આગળ જોઈએ હવે શું કરવાનું છે. તો આજે કૂદકો લગાવવાની પ્રક્રિયા છે ને, ઇલેક્ટ્રોનની એક શક્તિસ્તરમાંથી બીજા શક્તિસ્તરમાં કૂદવાની પ્રક્રિયા, એને કહેવાય સંક્રાંતિ. ઇલેક્ટ્રોનની શું થઈ? કહેવાય સંક્રાંતિ. બરાબર, એને કહેવાય ઇલેક્ટ્રોનની સંક્રાંતિ. ઓકે, સાંભળજો હવે કે તમને આજે બામર લાયમન શ્રેણીની રેખાઓ મળે છે, બરાબર છે. એ લાયમન શ્રેણીની રેખાઓ ઇલેક્ટ્રોન કયા સ્તરમાંથી કયામાં જાય ત્યારે મળે એ જોવાનું છે. તો સાંભળજો, લાયમન શ્રેણીમાં એનઆઈ બરાબર કેટલાથી ચાલુ થશે? વન. એનઆઈ બરાબર કેટલાથી ચાલુ થાય? વનથી ચાલુ થશે. અને એનએફ ક્યાં સુધી જઈ શકે? બે. એકમાંથી બેમાં કૂદકો લગાવી શકે, એકમાંથી ત્રણમાં, એકમાંથી ચારમાં, એકમાંથી પાંચમાં, એકમાંથી છમાં, એમ કરતાં કરતાં એકમાંથી ક્યાં જઈ શકે? ઇન્ફાઇનાઇટ સુધી જઈ શકે, અનંત સુધી. બરાબર, ઇન્ફાઇનાઇટ સુધી લઈ શકાય છે. ઓકે, ચાલો હવે બામર શ્રેણી, બામર શ્રેણીની વાત કરું ને તો બામર શ્રેણીમાં એનઆઈ બરાબર ઇલેક્ટ્રોન ક્યાંથી કૂદવો જોઈએ? બે નંબરમાં હોવો જોઈએ. ત્યાંથી ક્યાં જતો હોવો જોઈએ? ત્રણમાં, બેમાંથી ચારમાં, બેમાંથી પાંચમાં જતો હોવો જોઈએ, બેમાંથી છમાં, કે બેમાંથી સાતમાં, કે અનંત સુધી જતો હોવો જોઈએ. પણ સ્ટાર્ટિંગ ક્યાંથી થતું હોવું જોઈએ? બીજા નંબરમાં ઇલેક્ટ્રોન હોવો જોઈએ. ત્યાંથી ત્રીજામાં કે ચોથામાં કે પાંચમાંમાં કૂદકો લગાવે એટલે બામર શ્રેણીમાં રેખા મળે. રેડી? ચાલો હવે આની વાત કરીએ, પાસચેન. તો પાસચેનમાં એનઆઈ બરાબર કેટલા હોય? ત્રણ. ઇલેક્ટ્રોન ત્રણમાં હોવો જોઈએ. ત્રણમાં ક્યાં જવો જોઈએ? કાં તો ચારમાં, ઓર પાંચ, ઓર છ, ઓર સાત, ઓર આઠ, ઓર અનંતમાં જવો જોઈએ. રેડી? એ જ રીતે બ્રેકેટમાં એનઆઈ બરાબર કેટલા? ચારમાં રહેલો ઇલેક્ટ્રોન જો પાંચમાં જાય, કે છમાં, કે સાતમાં, કે આઠમાં, કે નવમાં, કે અનંત જાય. બરાબર, ફૂંડની વાત કરું તો ફૂંડ માટે એનઆઈ બરાબર પાંચ. પાંચમાંથી ફાઇનલી છમાં, કે સાતમાં, આઠમાં, નવમાં, દસમાં, કે અનંત જાય. બરાબર, છેલ્લે રહ્યું હમફ્રી. હમફ્રીમાં એનઆઈ બરાબર કેટલું આવશે? સિક્સ. એનએફ ઇઝ ઇક્વલ ટુ 7, 8, 9, 10 ઓર ઇન્ફાઇનાઇટ. બરાબર, તો મારા ખ્યાલથી આ બધું તો તમને આવડવું જોઈએ, બીકોઝ ગુજરાત બોર્ડમાં ડિટ્ટો કાંઈ ફેર નથી, આ બધી વસ્તુ આવે છે. બરાબર, ચાલો જરાક આગળ વધીએ અને બીજી વસ્તુ જોઈએ. રેડી? ઓકે, હવે પ્રોપર ધ્યાન આપવું બરાબર કે જેથી હું તમને એક્સપ્લેન કરી શકું. ચાલો હું આને ઇરેઝ કરીશ અને એક ગ્રાફ બનાવીશ જે તમને સમજમાં આવશે. તો હું અહીંયા જે ગ્રાફ બનાવું છું ને, રેડી, એ તમે બુકમાં જોઈ ગયા હશો.
બરાબર. તો આ એનર્જીના લેવલ બનાવું છું. આમાં કેવું છે, શરૂઆતમાં લેવલ વચ્ચે ગેપ વધારે હશે, બરાબર, પછી ગેપ ઓછો થતો જશે. એક, બે, ત્રણ, ચાર, પાંચ, રેડી, પછી છ, દેન સેવન, ઓકે, પછી એઇટ, અને પછી તો બસ ઇન્ફાઇનાઇટ સુધી જઈ શકાય. એન ઇઝ ઇક્વલ ટુ વન, ટુ, ખબર છે ને, આ શક્તિ સ્તરો છે. શક્તિ સ્તર એટલે કક્ષાઓ છે. શક્તિ સ્તરો એટલે એને શું કહેવાય, કક્ષાઓ. આપણે કક્ષાઓ કહીએ છીએ, શક્તિ સ્તર પણ કહેવાય ગુજરાતીમાં. બીજું એને ઉર્જા સ્તર કહેવાય, બરાબર. તો ચાર, એન બરાબર ચાર નંબરનું, એન બરાબર પાંચ, એન બરાબર છ, એન બરાબર સાત, એન બરાબર આઠ. રેડી, હવે સાંભળજો. ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન ક્યાંથી ક્યાં જાય, બરાબર છે, કે જેથી તમે એને શ્રેણીનું નામ આપી શકો. લાઈક ઇલેક્ટ્રોન છે એ પહેલામાંથી ક્યાં જતો હોવો જોઈએ, બીજામાં. એટલે આ રીતે તમે બતાવી શકો, આ રીતે, બરાબર. તો તમે જોઈ શકો કે ઇનિશિયલ કયું ગણવાનું, ફર્સ્ટ. ઇનિશિયલ કયું છે, ફર્સ્ટ, બીજા, પહેલામાંથી બીજામાં, પછી પહેલામાંથી ત્રીજામાં, પહેલામાંથી ચોથામાં, પહેલામાંથી પાંચમામાં, પહેલામાંથી છઠ્ઠામાં, પહેલામાંથી સાતમામાં અને પહેલામાંથી આઠમામાં. તો આ જેટલી પણ રેખાઓ છે ને, કઈ કઈ શ્રેણીની કહેવાય, લાયમન શ્રેણી કહેવાય. રેડી, કઈ શ્રેણી કહેવાશે, લાયમન શ્રેણી. આગળ જોઈએ. માનો કે ઇનિશિયલ સેકન્ડ હોય, મતલબ ત્રીજામાંથી ક્યાં હોય, બીજામાં, ચોથામાંથી બીજામાં, પાંચમામાંથી બીજામાં, છઠ્ઠામાંથી, સાતમામાંથી અને આઠમામાંથી બીજામાં ઇલેક્ટ્રોન એન્ટ્રી મારતો હોય અને જે મળે એને કઈ શ્રેણી કહેવાય, બામર. રેડી, આગળ જોઈએ. અહીંયા કે માનો કે ત્રીજામાં આવતો હોય ચોથામાંથી, પાંચમામાંથી, છઠ્ઠું, સાતમું અને આઠમામાંથી. તો આ જે છે પાશ્ચન, બરાબર, પાશ્ચન શ્રેણી. ત્યાર પછી આગળ વધીએ. ચોથું ફાઇનલ હોય, મીન્સ કે ઇનિશિયલ હોય, તો એક, બે, ત્રણ અને ચાર. લાયમન બામર પાશ્ચન બ્રેકેટ. ચાલો, પછી આમાં આવશે એટલી વર્ણપટ રેખાઓની સંખ્યા ડાઉન થતી જશે, મતલબ ઘટતી જશે, બરાબર, ફૂંડ. અને છેલ્લે શું આવશે, હમફ્રી આવશે ને, અહીં શું આવશે, હમફ્રી. તો તમે જોઈ શકો, મેં બધી સિરીઝ તમને બતાવી. રેડી, ઇનિશિયલ એક છે, બધું ઉપરના ગમે એમાંથી એકમાં આવતું હોય એટલે લાયમનમાં પડે, ઉપરના ગમે એમાંથી બેમાં આવતું હોય ઇલેક્ટ્રોન, બરાબર, સંક્રાંતિ કરીને, એટલે જે પણ ઉત્સર્જનથી વિકિરણ મળે બામર શ્રેણીમાં ગણાય. પછી ઉપરના કોઈપણ સ્તરમાંથી જો ત્રીજામાં કૂદકો લગાવતું હોય તો પાશ્ચન મળે, ઉપરના કોઈપણમાંથી ચોથામાં આવે તો બ્રેકેટ, પાંચમામાં આવે તો ફોન, છઠ્ઠામાં આવે તો હમફ્રી. સિમ્પલ, બરાબર. ઇલેક્ટ્રોન મતલબ કૂદકો લગાવવો જોઈએ. હવે જે સમજાવું ને એના ઉપર ફોકસ કરજો. રેડી, ચાલો. મેઇન વસ્તુ જોવાની છે રેખાઓની કુલ સંખ્યા. શું જોવાનું છે, રેખાઓની કુલ સંખ્યા. એની ફોર્મ્યુલા જ છે, તમારે યાદ રાખવાની છે, યાદ રાખીને એપ્લાય કરવાની, પણ ગણવાનું કઈ રીતે ને એ સમજાવું છું. ચાલો, વર્ણપટ રેખાઓની કુલ સંખ્યાનું સૂત્ર છે ડેલ્ટા એન ઇન્ટુ ડેલ્ટા એન પ્લસ વન, બરાબર, ડિવાઇડેડ બાય આવશે બે. તો હું તમને સમજાવું, ચાલો સાંભળજો. ડેલ્ટા એન ઇઝ ઇક્વલ ટુ શું લેવાનું, એન ટુ ઓર એક મિનિટ, એન એફ માઇનસ એન આઈ લેવાનું. રેડી, એટલે તમે સમજી શકશો, નહીં તો હું આંકડામાં આપીશ તો ઇનકેસ તમને પ્રોબ્લેમ થશે, બરાબર. ચાલો જુઓ, સમજો જે પણ એક્સપ્લેન કરું. તો
તો હું આમ પણ લખી શકું ને કે nf-ni + 1/2 આવું આપણને મળે બરાબર. હવે હું શું કરીશ એ સમજો કે એક એક્ઝામ્પલ લઈશ અને વર્ણપટ રેખાઓ કઈ રીતે ગણાયને બરાબર એ સમજાવીશ, તો તમને ગણતા આવડી જશે. ચાલો ઉદાહરણ શું છે જો, આપણને એમ કીધું છે ઇલેક્ટ્રોન છઠ્ઠામાંથી બીજી કક્ષામાં આવે, છઠ્ઠું જે છે એમાંથી હેમાં આવે, બીજામાં આવે. તો જેટલી પણ વર્ણપટ રેખાઓ મળે છે એની સંખ્યા, ચાલો વર્ણપટ રેખાની સંખ્યા બરાબર 6-2, ડેલ્ટા એન એટલે 6-2 કેટલા થાય અહીંયા 4, 4+1 આખાના છેદમાં 2, ચાલો 4×5 2, 4×5=20/2 કેટલી રેખા મળે 10, કુલ 10 વર્ણપટ રેખાઓ મળે. આવી કઈ રીતે મળતી હશે જો સાંભળજો, એ જ સમજાવું છું. ક્યાંથી ક્યાં ગણવાનું છે, છઠ્ઠામાંથી બીજામાં. તો છઠ્ઠામાંથી બીજામાં આવતી હોય એ તો આપણે ગણી જ શકીએ, પણ બીજું શું ગણી શકાય? તો ચાલો છઠ્ઠું ગોતો. જો અહીંયા છઠ્ઠાથી સ્ટાર્ટ થતી હોવી જોઈએ, અહીંયા થાય છે, અહીંયા થાય છે, આ પણ થાય છે, અહીંયા પણ થયું, અહીંયા પણ થયું, રેડી પાછળ નથી થતા. કેટલી છે ગણી જુઓ તો 6માંથી સ્ટાર્ટ થવી જોઈએ, 1, 2, 3, 4, 5 પાંચ મળી આપણને, તો સંખ્યા કેટલી મળે છે 10, મતલબ હજી 5 ઘટે છે. તો સાંભળજો, છઠ્ઠાથી ઉપરવાળા ગણી ના શકો, પણ છઠ્ઠાથી નીચેવાળા બધા ગણી શકાય. ઓકે ચાલો ગણીએ. તો છઠ્ઠાથી નીચેવાળા જો આપણે ગણતરીમાં લઈએ બધા, પણ એ 2માં આવતા હોવા જોઈએ. ક્યાં આવતા હોવા જોઈએ? 2માં. ચાલો 2માં આમાં કોઈ આવે છે? નહીં. 2માં આમાં આવે છે? હા. 1, 2, 3 બધી 2માં જ આવે છે. પછી 2માં કેટલી આવે છે આમાં? 2માં 1 પણ નથી આવતી, બરાબર છે. હા, પણ 2થી મીન્સ કે 2થી 3માં આવતી હોય ને એ પણ ચાલી શકે, પણ 1માં ન આવવી જોઈએ. તો આ અને આ પણ ચાલશે બરાબર. તો એક આ પણ લઈ શકાય. ટોટલ સંખ્યા ગણીએ, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 મતલબ એક કંઈક પ્રોબ્લેમ છે. સંખ્યામાં કંઈક પ્રોબ્લેમ છે ભાઈ. ઓકે, 6માંથી 10 જ આવે છે બરાબર, ગણવામાં કંઈક મિસ્ટેક છે આપણે. ઓકે, આ ન લઈ શકાય, માય ફોલ્ટ. છઠ્ઠામાંથી ભલે આવતી હોય, પણ એ છઠ્ઠામાંથી 1માં આવે છે, દેખાય? આપણે 2માં આવતી હોય ને એવી લેવાની છે, 2માં નથી આવતી છઠ્ઠામાંથી, મતલબ આમાં 1 કંઈ નહીં આવે. આવું ગણો, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 થઈ ગયું બરાબર. તો કઈ રીતે સંખ્યા ગણી શકાય એ બધી વસ્તુ તમને એક્સપ્લેઇન કરી મેં, રેડી? ડાયરેક્ટ ઇક્વેશન સીધું નથી કીધું, ઇક્વેશન કહી અને પછી તમને સમજાયું. ફરી પાછું કહી દો, છઠ્ઠાથી સ્ટાર્ટ થવી જોઈએ. જો અમે આ એટલા માટે નથી લીધું કારણ કે છઠ્ઠાથી છેલ્લે હેમાં આવવી જોઈએ 2માં, પણ અહીંયા છઠ્ઠામાંથી ક્યાં આવે છે જોવો તો 1માં, એટલે આ લઈ શકાય નહીં. આમાં જુઓ, છઠ્ઠામાંથી 2માં, છઠ્ઠામાંથી 3માં, છઠ્ઠામાંથી 4, છઠ્ઠામાંથી તો ઉપરના કોઈ પણ આવતો હોય, 2ની ઉપરના તો લઈ શકો, પણ 2ની નીચેના નહીં ચાલે બરાબર. પછી છઠ્ઠાની જગ્યાએ 5માંથી 4થામાંથી 2 સુધી આવતું હોય તો પણ ચાલે. એમ ટોટલ ગણીને કેટલી સંખ્યા મળે? 10 બરાબર, પણ 1માંનું આવવી જોઈએ, 1માં આવતું હોય તમે લઈ શકો નહીં. તો કંઈક આ રીતે મતલબમાં કે ગણતરીથી તમે ટોટલ વર્ણપટ રેખાઓની સંખ્યા સુધી પહોંચી શકો છો. ઓકે, નાવ હવે આપણે આ લેક્ચર અહીંયા ફિનિશ કરશું અને નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે આનું બીજું જે છે બરાબર, બીજી વસ્તુઓ જે જોવાની છે, થિયરી એ જોશું, ઇક્વેશન જોશું, એક્ઝામ્પલ્સ કરશું. ઓકે, સમજવાનો પ્રયત્ન કરજો આને.